નમસ્કાર મિત્રો, આમ તો વરસાદની આગાહી હતી, માવઠાની આગાહી હતી, તે મુજબ જ આજે જે છે આજથી 3 દિવસ માટે એટલે કે 26, 27 અને 28 આ 3 દિવસ માટે જે વરસાદની હળવાથી મધ્યમ જે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એવી જ રીતના આજે જે વરસાદ છે મિત્રો, આમ તો આને વરસાદ ન કહેવાય, માવઠું કહેવાય, કમોસમી વરસાદ કહેવાય, એ આજે હળવદમાં વરસ્યો છે. હળવદ સહિત આપણા મોરબી જિલ્લામાં, બાકી પણ હશે ઘણી જગ્યાએ, આપણા મોરબી જિલ્લામાં પણ વરસ્યો છે. તેની સાથે મિત્રો, હળવદમાં જુદી જુદી 3 જગ્યાએ વીજળી પડવાના પણ બનાવ સામે આવ્યા છે. રણમલપુર છે, પછી મયુરનગર અને સુંદરગઢ જે જૂનું છે, તો ત્યાં આગળ તો વાડામાં વીજળી પડી, એના કારણે 4 જેટલા જે બકરા છે એના મોત થયા હતા, 4-5 જેટલા ઈજાગ્રસ્ત થયા હતા. તેની સાથે રણમલપુર, તો ત્યાં આગળ ટ્રાન્સફોર્મર એટલે કે TC ઉપર વીજળી પડવાનો પણ એક બનાવ બન્યો હતો. મયુરનગર પણ આ જ રીતના હતું. તેની સાથે મિત્રો, જે વરસાદ અને જે પવન હતો, કમોસમી વરસાદની સાથે જે પવન હતો, કરા એટલા પડ્યા હતા, ઘણા બધા મકાનોના જે પતરા છે તે ઉડી ગયા છે, ઘણા ચાયણી જેવા થઈ ગયા છે પતરા, તો કેટલાયના નરિયા પણ ઉડી ગયા છે, કેટલાય ઝૂંપડા ઉડી ગયા છે. તેની સાથે જે PGVCLના 19 જેટલા જે વીજ પોલ છે, 19 જેટલા વીજ પોલ જે છે મિત્રો, તો એ વીજ પોલ પણ પડી ગયા છે નજી હતે. હજી પણ જે સર્વે છે એ ચાલુ છે. એટલે આવી રીતના જે આ કમોસમી જે આ માવઠું છે મિત્રો, એ માવઠું જે મુસીબત લઈ અને આવ્યું છે, કારણ કે અત્યારે મોટાભાગે બધાએ જે કંઈ શિયાળું પાક ને બધું વાવી દીધું છે, આ વરસાદ કોઈ જ કામની, આ માવઠું કોઈ જ કામનું છે નહીં, અને એટલા જ માટે મિત્રો આ જે માવઠું છે એ મુસીબત લઈને આવ્યું છે. હજી 3 દિવસ જે છે થોડા પવન સાથે આગાહી કરવામાં આવી છે. હજી આજનો દિવસ વહી ગયો એટલે હજી 2 દિવસ, 27 અને 28 તારીખે પણ જે છે એ આપણા મોરબી જિલ્લામાં હળવાથી મધ્યમ જે વરસાદ છે મિત્રો, માવઠું જે છે, કમોસમી જે વરસાદ છે એ વરસવાનો છે, તેની સાથે થોડો પવન પણ રહેવાનો છે. જો કે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં એકી સાથે પવન ને આવું બધું આવવાના કારણે મેં હમણાં તમને કહ્યું એમ કે પતરા પણ ઉડ્યા હતા, નરિયા પણ ઉડ્યા હતા, ઝૂંપડા પણ ઉડ્યા હતા. તેની સાથે મિત્રો, કે ઘણા બધા જે છે મિત્રો, તો અત્યારે આ લગ્નની તારીખો હતી, કેટલાયના મંડપો નાખી દીધા હતા, કેટલાયને અહીંયા આજે વરવિવાહ હતો અને જાન આવવાની હતી ને જવાની હતી ને આવું બધું પણ હતું. ભાગવત સપ્તાહનું એના આયોજન કર્યા હોય, જે રાયસંગ પર છે તો ત્યાં આગળ ભાગવત સપ્તાહનો છેલ્લો દિવસ હતો, તો ત્યાં આગળ પણ જે આ વરસાદને અને એના કારણે જે મંડપને ધરાશાય થયો હતો. એટલે આવા જે કંઈ બધા ધાર્મિક કાર્યક્રમો હોય કે આવા લગ્ન પ્રસંગના જે કંઈ કાર્યક્રમો હોય, તો એના ઉપર પણ આ જે માવઠું છે એ માવઠું મુસીબત જે છે તે લઈને આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે મિત્રો, કે કરા જે છે એ કરા પડ્યા હતા. કરા પડતા તો હોય જ છે દર વખતે, પરંતુ આ વખતે કરા પડ્યા એ કંઈક જુદા હતા. આપણે કહીને ટકો તોડી નાખીએ એવા મિત્રો આ કરા હતા, કારણ કે કેટલાયના પતરામાં બાંખા પાડી દીધા, ચાયણી જેવા પતરા કરી નાખ્યા, કેટલી જગ્યાએ નરિયા જે છે તે તોડી નાખ્યા. કારણ કે કરા હવે આપણને એવું થાય કે આ બળફના જ છે ખરેખર, એટલે એવા જે છે ઘણા ગ્રામ્ય વિસ્તારમાં કરાને એ પણ પડ્યું છે, અને ખાસ કરીને વીજ પોલને એ બધા એ ધરાશય થઈ ગયો, એની માથે વીજળી પડવાના બનાવ બન્યો. એટલે હાલ અત્યારે આપણને જે મિત્રો જાણવા મળે છે મુજબ, હળવદમાં જુદી જુદી 3 જગ્યાએ જે વીજળી જે છે તે વીજળી પડી છે. તેની સાથે બીજી મિત્રો એ એક પણ, કારણ કે આ કોઈને નહીં ખબર હોય, આ કમોસમી જે વરસાદ છે તેની સાથે જે પવનનું જે લહેર આવી હતી જોરદાર, તો અગરિયાઓને પણ એટલી બધી જે મુસીબત જે છે તે લઈને આવ્યું છે. કારણ કે રણમાં અગરિયાઓ અત્યારે મીઠું પકવે છે, તો રણમાં ઝૂંપડા બાંધીને રહેતા હોય, સોલારની પ્લેટો હોય તો એ ઉડાડી દીધી છે કેટલાયની, એટલે એ બાજુ પણ જે છે એ પણ સર્વે કરવો જરૂરી છે. કારણ કે મિત્રો આ બધા રણમાં અગરિયાઓ અત્યારે તો ત્યાં બધું કામ ચાલુ હોય, એટલે રણમાં ગયા હતા, રણમાં જ હોય અગરિયાઓ, અને આ જે માવઠું છે તે માવઠું થયું, એટલે હવે ત્યાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડે. આવી બધી જે પરિસ્થિતિ છે મિત્રો, એ પરિસ્થિતિ એ હાલ અત્યારે સર્જાઈ છે આપણા હળવદ સહિત મોરબી જિલ્લામાં. મોરબીમાં પણ ઘણી જગ્યાએ જે કરાન આવું બધું પડ્યા છે, એના કારણે પતરા નરિયા તૂટી ગયા હોય, કારખાનાની પ્લેટોને ઉડ્યું હોય, કારખાનાના શેડને એના પતરાને ઉડ્યા હોય, આવા જે કંઈ બનાવો છે એ બનાવો પણ મિત્રો આજે આપણા ધ્યાને આવ્યા હતા. સવારના વીજળી પડવાના પણ જે બનાવો હતા તે પણ આવ્યા હતા. ઘણા બધા જે મિત્રો છે તે પણ આપણી સાથે જોડાયેલા છે, એમને પણ એક વિનંતી કે તમે પણ કોમેન્ટમાં જણાવજો, કારણ કે કમોસમી જે વરસાદ છે એ તો વરસાદ તો મોટા ભાગની જગ્યાએ વરસાદ તો છે જ. સહદેવભાઈ રાજપૂત કેરિયા છે, ઢવાણામાં પણ વરસાદ છે, વરસાદના કારણે જીરામાં મોટું નુકસાન થશે. ભાણાભાઈ કહી રહ્યા છે કે જીરાના પાકમાં મોટું નુકસાન થવાનું છે આ વરસાદ,
એટલે આવી રીતના જે મિત્રો ઇંગોરાળામાં પણ વરસાદ છે રોહિતભાઈ કહી રહ્યા છે, એટલે ઘણા બધા જે મિત્રો આપણી સાથે જોડાય કોમેન્ટમાં પણ મિત્રો જણાવજો કે આ જે કમોસમી વરસાદના કારણે ક્યાંય કોઈ ખાના ખરાબી છે, કારણ કે પવન જ એટલો જોરદાર આવ્યો હતો અને આ જોરદાર પવનના કારણે પતરા ઉડ્યા, કેટલાયના મકાનોના જે ઝૂંપડા નાના બાંધતા હોય તો એ ઉડી ગયા, ઉપરથી પાછા કરા પડ્યા તો હા ન ઉડ્યા તો એનામાં ફાંકા પાડી દીધા, એટલે આવી બધી જે કંઈ પરિસ્થિતિ છે. આપણું દેવીપુર છે હમણાં ત્યાંના સરપંચ છે મિત્ર આપણા રમેશભાઈ દેવીપુરના, તો એમને તો આખા ગામમાં સીસીટીવી ને બધું રાખ્યું હતું કે આખું ગામ જે છે તે સીસીટીવીથી પણ સજ્જ હતું, તો એના મોટા ભાગના દોયડાને બધું તૂટી ગયું છે. એટલે આવું આ તો ખાલી એની વાત હતી, બાકી આવી ઘણી બધી જગ્યાએ આવી જે પરિસ્થિતિ આખી છે મિત્રો એ સર્જાઈ છે અને હજી બે દિવસની આગાહી છે, એટલે કે હજુ 28 તારીખ સુધીની આગાહી છે. પરંતુ હમણાં જ મેં મિત્રો તમને કહ્યું એમ કે જેને લગ્ન પ્રસંગ કે જેને આવા કંઈ ધાર્મિક બીજા કંઈ પ્રસંગો હતા તો એનું જે છે એ સૌથી વધારે એમને બધાને વધારે તકલીફ થવાની છે, એ બધાને જે એ બધા મુસીબતમાં મુકાયા છે, કારણ કે બધી તૈયારીઓ થઈ ગઈ હતી. આપણા મિત્ર હળવદ પોલીસમાં નોકરી કરે છે આપણા દેવેન્દ્રસિંહ પોઈન્ટવાળા, તો એમના મિત્રો આજે જ છે કીર્તિદાન કઢવીને બધા આવવાના છે કલાકારોને. પરંતુ આવી કેટલી એટલે આ તો આપણા વાત કરી, આવા કેટલાય બધા જે પરિવારો હશે કે જેને લગ્નની ને આવી બધી તૈયારીઓ કરી નાખી હોય, મંડપો રોપાઈ ગયા હોય અને ઉપરથી વરસાદ તેની સાથે પવન તેની ઉપર ફરી પાછા બાકી રહેતા તો કરા, અને એથી ને વધારે વાત કરી તો વીજળી પડવાના પણ જે બનાવો છે એ વીજળી પડવાના પણ જુદા જુદા 3 બનાવો આપણા હળવદમાં જે છે તે સામે આવ્યા છે. બાકી તો કેટલાયના પતરાના આ તો બધું વૃક્ષો ઘણી જગ્યાએ પડી ગયા છે, એટલે આવું તો ઘણી બધી જગ્યાએ મિત્રો આપણને જોવા મળ્યું છે. કોંઢમાં પણ વરસાદ છે, મનસુખભાઈ ચાવડા કહી રહ્યા છે કોંઢમાં પણ વરસાદ છે, એટલે આવું તો ઘણી જગ્યાએ મિત્રો વૃક્ષો પડી જવા કે વીજ પોલ ને આ તો 19 તો અત્યારે હજી આંકડો આવ્યો છે, પીજીવીસીએલની સર્વે કરે છે 15 જેટલા જે ફીડરો છે એ ફીડરો બંધ થઈ ગયા છે, એટલે હાલ એનો પણ જે કંઈ સર્વેને ચાલુ છે. તેની સાથે મિત્રો કારણ કે અગરિયાઓ જે છે રણમાં છે એને કોઈ ધ્યાન કંઈ લેવા નથી, પરંતુ તંત્ર પણ ખાસ એ તકેદારી રાખે અને અહીંયા પણ ધ્યાન આપે, કારણ કે રણમાં જે અગરિયા મિત્રો ગયા છે તો પછી એ બધા જે છે તો એની સોલારની પ્લેટોની ઉડી ગઈ હોય એ બધા રણમાં જ છે, તો એના પણ કોન્ટેક્ટમાં રહેવું જરૂરી છે. કારણ કે મિત્રો આ જે કમોસમી વરસાદ છે આપણને બધાને ખ્યાલ હશે કે રણમાં થોડો પણ વરસાદ વરસે તો પછી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડતું હોય છે, એટલે એ પણ તંત્ર છે અગરિયાઓના જે કંઈ આગેવાનો હોય તો એના પણ જે છે તે કોન્ટેક્ટમાં રહે એ પણ જરૂરી છે. અને તેની સાથે બીજું કંઈ ક્યાંય કોઈ એવી ઘટનાઓ બની હોય વરસાદને લઈને કંઈ સર્જાઈ હોય તો અમારું પણ બધા મિત્રોને વિનંતી કે ધ્યાન દોરજો. આપણી સાથે જોડાયે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.